माता की जय। भारत माता की जय। आज मी आपल्या विजय सभामा उपस्थित मारा मुरब्बी एवा बाहुभाई बोखरिया, आपणा मंत्री श्री જયેશભાઈ રાદરિયા, કેશોદના ધારાસભ્ય ભાઈ શ્રી દેવાભાઈ, ભાઈ વિરમભાઈ વિક્રમભાઈ અને પાર્ટીના બધા આગેવાનો, અમારા ભાઈ શ્રી જયંતિભાઈ ઢોલ અને પાર્ટીના બધા આગેવાનો અને ભાઈઓ તથા બહેનો, પોરબંદર આમ તો જિલ્લો આખો જ આવી ગયો છે એટલે બધાને કોટી કોટી વંદન કરું છું પહેલા તો, અને દ્વારકાધીશની આપણે જય બોલાવી, બોલો દ્વારકાધીશ કી જય। ખાસ તો દ્વારકાધીશની કૃપા આપણે પહેલા માનવી પડે ભાઈ, એટલે આજે મારે બીજું તો કઈ નથી કેવું, પણ આજે આભાર માનો જોઈએ વિજય સભા છે, પણ તમે પોરબંદરમાં અમારો ગોંડલનો રેકોર્ડ તોડ્યો, અમને પહેલા એમ હતું કે ગોંડલ અમારું હારામારી લીક જશે, પણ અમારા કરતા તમે 1000-2000 મતે વધી ગયા, પણ ખરેખર આમ જુઓ ને તો કલ્પના વાળું રિઝલ્ટ આપ્યું હોય, તમે જે મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે અને આટલી બહુમતી, આજે હું પહેલી વાર સંસદની ચૂંટણી લડતો હોઉં અને આટલી તમે મને બહુમતી આપી હોય ને આટલા મત આપ્યા હોય, મારી જવાબદારી તમે વધારી દીધી છે ભાઈ, હવે પોરબંદરમાં તમારે જાણવું કરવું પડશે, વધારે વધારે લીક પોરબંદરની છે, અને મેં બાપાને હું તો કીધું હતું કે ભાઈ મારી કાર્યાલય ગોંડલ પોરબંદરમાં ખોલવાની છે, મેં બાપાને પહેલા જ કીધું હતું કે પોરબંદરમાં મારી કાર્યાલય ખોલવાની છે, એટલે બાપુએ કીધું કે તમારી કાર્યાલય ફાઇનલી ચાલો આપણી નવી કાર્યાલય બની છે એમાં તમને આપી દેશું, એટલે દર મહિને મારે આવવાનું થશે, અને ભાઈ અત્યારે બીજી વિશેષ કઈ વાત નથી કરતો, પણ તમારે કામકાજમાં કોઈ બાબતમાં ભગવાનની દયાથી કઈ કહેવાનું નહીં રહે, એટલી હું તમને ખાતરી આપું છું, આજે નિખારસથી તમને ખાતરી આપું છું કે તમે જેવું મારા માટે કર્યું છે એનાથી હું વિશેષ કરવાના પ્રયત્ન કરીશ, મારે તમને તો હવે કઈ બોલવા જેવું નથી રહેવું કે કઈ તમે ઓછું કર્યું તો ઓલું કર્યું, પણ એનાથી વિશેષ કામ થાય અને આપણે આજે નરેન્દ્રભાઈને આપણે આખા દેશે ખૂબ મજબૂત કર્યા છે, અને 5 વર્ષમાં તમે જોજો ખૂબ સારા કામ થશે, અને નરેન્દ્રભાઈ અરે મને સાથે કામ કરવાની આ તક તમે બધાએ આપી છે, તો આપણે વધારેમાં વધારે કામ થાય એવા પ્રયત્ન કરવાના રહેશે, અને નાનામાં નાના માણસને હું તમને કહું કે ગમે ત્યારે મારી પાસે આવી રહેશો, કોઈ સંકોચ રાખતા નહીં, આ જાહેર સભામાં જાહેર મંચ ઉપરથી કહું છું કે નાનામાં નાનો માણસ મને મળી હશે અને ગોંડલ મારી ઘેરે પણ આવી હશે, તમે કોઈ જાતનો સંકોચ કરો હતા કે આપણે રમેશભાઈને કેમ મળવું, અને એ ભગવાનની દયાથી બધાના કામ સારા થાય, પોરબંદરમાં આપણે સારો વિકાસ થાય અને આખી લોકસભામાં વધારે વધારે કામ થાય એવા આપણે પ્રયત્ન કરવા છે, એટલું કહી દઉં છું, ભારત માતા કી જય, બધાનો ખૂબ ખૂબ ફરીથી આભાર, ભારત માતા કી જય।